नमस्कार, न्यूज सिटिंग गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। सौथी पहला आप सौने उत्तरायण नी हार्दिक शुभकामना। बात करीशु उत्तरायण पर्वनी। तो राज्यभरमां आजे उत्तरायणना पर्वनी धामधूम पूर्वक उजवणी थई रही छे। कोरोना काळना बे वर्ष बाद हवे आ वखते लोको रंगे चंगे उत्तरायणनी उजवणी करी रह्या छे। तेमां पण आ वर्षे शनिवार अने रविवार होवाथी मकर संक्रांतिनी धूम जोवा मळी रही छे। बीजी तरफ हवामान विभागे पण कह्युं छे के आजे दिवसभर सारो पवन रहेशे, एटले पतंग रसियाओने पण मौज पड़ी जवानी छे। ताबा पर लोको बोर, जामफळ, शेरडी, स्पेशियल ऊंधियानी मौज साथे उत्तरायण मनावी रह्या छे। अमदावाद, राजकोट, वडोदरा अने सूरत सहित राज्यभरमां आकाशियो लपेट लपेट अने कापियो छे, ननाद साथे गूंजी उठ्यो छे। न्यूज सिटी गुजराती तरफथी पण सौने उत्तरायणना पर्वनी शुभेच्छाओ। आपणे सुरक्षित अने सलामत उत्तरायणनी उजवणी करीए। तो उत्तरायणमां पतंग रसियाओ माटे सारा समाचार छे। पवननी गति तेज होवाथी पतंगबाजो उत्साह साथे वहेली सवारथी दाबा पर चढ़ी गया छे। अमदावादना रायपुरमां उत्तरायणनो नजारो जाम्यो छे। पोळमां दर वर्षे देश विदेशथी मेहमानोनो उत્તરાયણ કરવા માટે આવે છે। पतंग रसिया माटे आजे सारा समाचार छे के पवननी गति छे ते वेहली सवारथी ने जोवा मळी रही छे। अने आजे उत्तरायणनो दिवस छे। उत्तरायणना दिवसे पतंग चगावी अने लोको छे ते उत्तरायणनी मजा लेता होय छे। आकाश छे ते रंगबेरंगी पतंगोथी भरचक जोवा मळशे। हजु सवार सवारनो माहोल छे, आ પોળ છે અને અમદાવાદની પોળમાં ઉત્તરાયણ કરવી એક લાવો હોય છે। લોકો દેશ વિદેશથી ઉત્તરાયણ કરવા માટે પોળમાં આવે છે અને પોળમાં ભાડે જે ધાબા છે તે રાખે છે અને આખો દિવસ પોતાના પરિવાર સાથે મિત્રો સાથે પતંગ ચગાવી અને પતંગ કાપી પતંગ લૂંટવાની પણ એક અલગ મજા હોય છે તે લોકો લેતા હોય છે। આ પોળ છે અમદાવાદ શહેરની અને આ પોળમાં ખાસ કરીને ઉત્તરાયણનો માહોલ છે તે ખૂબ જ સારો છે તે જોવા મળતો હોય છે। અત્યારે વહેલી સવાર છે, જો કે હવે ધીમે ધીમે લોકો છે તે ધાબા ઉપર ચડી રહ્યા છે અને પતંગની મજા છે તે લૂંટી રહ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે પતંગ ચગાવવા માટે પવન પણ સારો જોઈએ, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આજે પવન ગતિ છે તે સારી રહેશે અને જેના કારણે પતંગની મજા છે તે લોકો લઈ શકશે। કેમેરામેન અમિત શર્મા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાની વાત કરીએ તો સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી પરિવાર સાથે કરવામાં આવી। તો હાલ મારી સાથે વડોદરાથી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે પ્રમાણે વાત કરીએ, વડોદરામાં ઉત્તરાયણને લઈને કેવો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સવારથી પવન પણ સારો છે। हाँ जी बिल्कुल मित्तल, के अहीं आगळ वडोदरा शहेरनी अंदर वात करवामां आवे तो सवारथी ज लोकोनी अंदर उत्साह जोवा मळी रह्यो छे। हाल आपणे उपस्थित छे तो वडोदरा शहेरना सांसद रंजनबेन भट्ट छे, तेओने त्यां आगळ उपस्थित छे। आप जोई रह्या छो कि रंजनबेन भट्ट जे छे ते परिवार साथे जे छे ते उजवणी करी रह्या छे। તેમના પુત્ર, નાનો પૌત્ર અને પુત્રવધુ સાથે હાલ તેઓ અહીંયા આગળ જે છે તે ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કોરોના બાદ પહેલી વખત જે છે તે લોકો છૂટછાટથી ઉત્તરાયણ મનાવી રહ્યા છે। બે વર્ષમાં તો લોકો જે કહી શકાય કે કોરોનાના કારણે ખૂબ જ લોકો ઉત્તરાયણ મનાવી શકતા નહોતા ખુલ્લા જોશથી, પરંતુ વખતે કોરોના ન હોવાના કારણે ખુલ્લા જોશથી લોકો ઉત્તરાયણ મનાવી રહ્યા છે। અને હાલ આપણે સાંસદ રંજનબેન ભટ્ટ છે તેમને ત્યાં આગળ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હા બેન, કોરોના પછીની કદાચ પહેલી એવી ઉત્તરાયણ છે કે બિલકુલ આનંદથી મનાવાઈ રહી છે અને પવન પણ બહુ સરસ છે, એટલે એકદમ મજા આવે છે। પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ મનાવવાનો એક અનેરો આનંદ છે અને આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ મુખ્યમંત્રી હતા ત્યારે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું ગુજરાતમાં આયોજન કર્યું અને દેશ વિદેશના પતંગના જે રસિયાઓ છે જે પોતે પતંગ ચગાવે છે અનેક વિવિધ ડિઝાઇન સાથે, એઓએ પણ ગુજરાતમાં આવીને પતંગ ઉડાવ્યો છે। ગુજરાતના તમામ લોકો પણ વિદેશના પતંગના જે લોકો છે એમની સાથે પણ પતંગ જોવા અને ઉડાવવાનું મન કર્યું છે, મજા કરી છે
આજે મને પરિવાર સાથે પણ ઉત્તરાયણ પર્વ મનાવવાની ખૂબ ખૂબ મજા આવી રહી છે. તો જે રીતે ગોળ અને તલ ભેગું થાય અને આપણે લાડુ બનાવીએ અને એ જે મીઠાશ આવે એવી આપણને પતંગ પણ કંઈક ને કંઈક મેસેજ આપી જાય છે. ઉત્તરાયણ પર્વ પણ આવો આપણે બધા જ ભેગા થઈએ, આપણા જીવનમાં પણ મીઠાશ ઉમેરીએ, તો સાથે સાથે સામેવાળાના જીવનમાં પણ હા હા લાગ્યો સામેવાળાના જીવનમાં પણ મીઠાશ રેડીએ એવી આજના દિવસે સૌને શુભેચ્છા. જી બિલકુલ, આ તો રંજન મેમ્બર જેવો કહી રહ્યા છે કે જે પ્રમાણે પતંગ જે છે કંઈક ને કંઈક મેસેજ આપતો જાય છે. અહીં આગળ જે દ્રશ્યો બતાવવા તમને હું પ્રયત્ન કરીશ કે જે આસપાસના જે ધાબા છે ત્યાં આગળ પણ લોકો જે છે તે પતંગ ઉડાવી રહ્યા છે અને પતંગની જે છે તે હાલ જે મોજ કરી રહ્યા છે. તમને દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યો છું કે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ લોકો સવારથી જ હવે ધાબે ચડી ગયા છે અને હાલ લોકો પતંગની મજા માણી રહ્યા છે. જી જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો હાલ વડોદરામાં પણ રંગે ચંગે લોકો પતંગ ચગાવી રહ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે ઉજવણી કરી, હાલ તે ઉજવણી કરી રહ્યા છે અને પવન પણ સારો છે જેથી પતંગ રસિકો માટે પણ આ સારા સમાચાર કહી શકાય. વાત સુરતની કરીએ તો સુરતમાં 70થી વધારે ઓવરબ્રિજ 2 દિવસ માટે બંધ રહેશે. ઉત્તરાયણને લઈને જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. બ્રિજને છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે. ઉત્તરાયણ પર્વને લઈને નિર્ણય કરાયો છે જેથી કોઈને પણ ઈજાઓ ના પહોંચે, કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે. ટીઆરબી જવાનો પણ બ્રિજ નીચે ઉપસ્થિત રહેશે અને કોઈને પણ બ્રિજ ઉપર જવા દેવામાં નહીં આવે કારણ કે બ્રિજ બંધ કરાયો છે. સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, સીધા જઈશું કીર્તેશ પાસે. કીર્તેશ, જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલ બ્રિજને એટલા માટે બંધ રખાયો છે કારણ કે મોટી જાનહાનિ પણ થતી હોય છે, દોરી ન વાગે તે માટે પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય કરાયો છે. એટલે કે ઉત્તરાયણની ગુજરાતભરમાં જ્યારે ધૂમધામથી ઉજવણી થતી હોય છે ત્યારે પતંગની દોરી કેટલી કાતિલ હોય છે આપને ને મને બધાને ખબર હોય છે. કારણ કે પતંગની દોરીથી લોકોનો જીવ જાય છે, ઘડું કપાતું હોય છે, જેને લઈને સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સૌથી મહત્ત્વની વાત છે, સુરતની અંદર આવેલા 70 કરતાં વધુ ઓવરબ્રિજો 2 વ્હીલર માટે આજે અને આવતીકાલે 2 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના બ્રિજોના છેવાડે પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કારણ કે આ બ્રિજ ઉપર કોઈ 2 વ્હીલર વાહન ચાલક ના પહોંચી જાય અને ખાસ કરીને 2 વ્હીલર વાહન ચાલકો જ્યારે પહોંચતા હોય છે ત્યારે અહીંયાથી પસાર થતી દોરી કોઈનો ગળું કપાતા જીવ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેને લઈને આજે અને આવતીકાલે, એટલે કે આજે ઉત્તરાયણ અને આવતીકાલે વાસી ઉત્તરાયણ અને તેમાં પણ સવારે 8થી સાંજે 8 બ્રિજના બંને છેડે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે બ્રિજ છે, બ્રિજની શરૂઆતમાં જ જે પ્રકારે ટીઆરબી જવાનો સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કારણ કે આ સુરતમાં સૌથી વધારે ઓવરબ્રિજો આવેલા છે, એક જંકશનથી બીજા જંકશન જવા માટે ટ્રાફિક નડતરરૂપ ના થાય તે માટે ખાસ આ બ્રિજો બનાવવામાં આવેલા છે. રેસિડેન્ટ વિસ્તારોમાંથી પસાર થતા બ્રિજ ઉપરથી પતંગની દોરી પસાર થાય અને કોઈનું ગળું ના કપાય તે માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો. ફરી વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, તમે જોઈ શકો છો કે પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બ્રિજનો આ એક છેડો છે, એ જ પ્રકારે બ્રિજનો બીજો છેડો આ ચડતો બ્રિજ છે, જ્યારે સામેની બાજુથી ચડતા બ્રિજ પાસે પણ આ જ પ્રકારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. એટલે કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે તમામ કર્મચારીઓ પોતાના પરિવારને અને તહેવારને છોડીને લોકોની સુરક્ષા માટે આ બ્રિજના છેવાડા ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. તો હાલ બ્રિજ પર પોલીસ જવાનો પણ તૈનાત કરાયા છે કારણ કે કોઈને પણ જાનહાનિ ના થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ આ બ્રિજને બંધ કરવામાં આવ્યું છે. તો આજથી 2 દિવસ રાજ્યમાં રંગે ચંગે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં લોકો પરિવાર સાથે અગાશી પર ઊંધિયા પાર્ટી કરશે. ઊંધિયા માટે જાણીતા સુરતમાં દુકાનોમાં આજે કરોડોની કિંમતનું ઊંધિયું વેચાશે. ઊંધિયું બનાવવા માટે વેપારીઓએ ગત રાત્રેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સવારથી જ લોકો ઊંધિયાની ખરીદી માટે દુકાનોમાં ઉમટી પડ્યા છે.
આજે મકર સંક્રાંતિ એટલે કે રંગબેરંગી પતંગોથી આકાશ જાણે આજે ઉભરાશે અને તેમાં પણ તહેવારો અને સુરતના સુરતીઓ તહેવાર મનાવવામાં કદી પાછા રહેતા નથી. ખાસ કરીને સુરતીઓ આજે પરિવાર સાથે ધાબા પર પતંગની તો મજા માનતા હોય છે પણ સુરતી ચટાકેદાર ઊંધિયાની પણ મજા માનતા હોય છે. સુરતીઓ હોય તહેવાર હોય અને તેમની પ્રિય વાનગી ના હોય ના હોય એવું બને નહીં. તમે દ્રશ્યમાં જોઈ શકો છો વહેલી સવારથી સુરતના સુરતીઓ માટે અલગ અલગ ફરસાણની દુકાનો પર તૈયાર થઈ રહ્યું છે ઊંધિયું. પૂર્વ ભાજપ પ્રમુખ અને નગરસેવક એવા નીતિનભાઈ ભજીયાવાલા આપણી સાથે જે સીધા વાત કરીએ કયા પ્રકારે નીતિનભાઈ આજનો મકર સંક્રાંતિનો તહેવાર અને ઊંધિયાની જે રીતે માંગ હોય છે કેવી રીતની તૈયારી કેટલા કિલો બનાવવામાં આવ્યું છે? બિલકુલ, મકર સંક્રાંતિ એટલે સુરતીઓ માટે ખૂબ જ આનંદ ઉલ્લાસનો તહેવાર છે અને ઊંધિયાને માટેની જ્યાં વાત છે, અમારી પેઢી લગભગ 80-90 વર્ષથી આ ઊંધિયું બનાવે છે અને એની તૈયારી રૂપે અમે ખાસ કરીને આ મીઠીના મુઠિયા અને બાકીનું જે મટીરિયલ છે એ તૈયાર આગલે દિવસે રાતના જ કરીએ છીએ. એક પછી એક આવા 8 તપેલા તૈયાર કરવામાં આવશે. જો કે આ તમામ તપેલાઓ 12-2ની વચ્ચે સંપૂર્ણપણે તેનું વેચાણ થઈ જશે. સુરતમાં આ તો એક વેપારી છે, આવા તો અનેક વેપારી દ્વારા ઊંધિયું બનાવવામાં આવતું હોય છે ત્યારે સુરતીઓ પતંગને દોરી સાથે તો ધાબા પર ચડે છે, પરિવાર સાથે હોય છે અને ઊંધિયાની જાયફત પણ માનતા હોય છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આજથી 2 દિવસ રાજ્યમાં ઉત્તરાયણની ધૂમ મચશે અને આ સાથે ઊંધિયા પાર્ટી પણ સુરતમાં જોવા મળશે, કારણ કે સુરત ઊંધિયુંમાંથી જાણીતું છે અને સુરતમાં આજે ઠેર ઠેર જગ્યાએ ઊંધિયાની પાર્ટી થશે. તો રાજકોટમાં પણ આજ પ્રમાણે ઊંધિયા પાર્ટી થવાની છે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તરાયણમાં જે પ્રમાણે ઊંધિયું ખવાતું હોય છે, રાજકોટમાં પણ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મારી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, વાત કરીએ રાજકોટમાં ઊંધિયાની કેવી તૈયારી, કાલ રાતથી જ ઊંધિયાની તૈયારી થતી હોય છે? ચોક્કસ, હું સૌપ્રથમ તો આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકાય છે કે આજે ઓસ્કાર જે ખાસ કરીને એપાર્ટમેન્ટ છે અને ત્યાં ઊંધિયા પાર્ટી થવાની છે, સામૂહિક ભોજન થવાનું છે અને જે મહિલાઓ છે તે ખાસ કરીને ઊંધિયા માટેની જે તમામ તૈયારીઓ છે તે હાલ અત્યારે કરી રહી છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરીજનો હોય છે તે પતંગ ચગાવવાનું 11 વાગ્યા બાદ શરૂ કરતા હોય છે, પરંતુ કહી શકાય કે પતંગ ચગાવતા પૂર્વે જ તેઓ પોતાની પેટ પૂજાની વ્યવસ્થા છે તે કરી લેતા હોય છે અને આ જ વ્યવસ્થા છે તે હાલ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. ત્યારે લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. ચોક્કસ કે તેઓએ હજુ સુધી પતંગ ચગાવી નથી પરંતુ પેટ પૂજાની વ્યવસ્થા છે તે અત્યારથી જ કરી લીધી છે, શું કહેશો? બસ સવારે 8 વાગ્યાથી જ આવી ગયા છે પેટ પૂજાની તૈયારી કરવા માટે. અગાસી ઉપર બધા અમારા આખા વિંગના 60-70 લોકોનું ઊંધિયું છે જમણવારમાં, તે બનાવવાના છીએ અને હમણાં ટૂંક સમયમાં જ હવે પતંગો બધા આવી ગઈ છે તો પતંગો ઉડાડવાનું પણ શરૂ કરવાના છીએ. ઊંધિયાની સાથોસાથ કઈ કઈ વાનગીઓ રાખી છે, શું કહેશો? ઊંધિયું છે, પૂરી છે, ગાજરનો હલવો છે, છાશ, પાપડ, એવું બધું છે. ચોક્કસ, તો ગાજરનો હલવો પણ રાખવામાં આવ્યો છે, શું કહેશો? લાંબા સમય બાદ કોરોના પણ હવે નથી રહ્યો, છેલ્લા 21 ડિસેમ્બર આપણે ત્યાં કેસ આવ્યો હતો ત્યારબાદ આવ્યો જ નથી. આજે કયા પ્રકારની ઉજવણી કરશો અને કેવી રીતે? ઉજવણી તો આપણે રાજકોટમાં દરેક મકર સંક્રાંતિમાં બધા કરતા જ હોય છે, પરંતુ પતંગ પણ આપણને એક સરસ મેસેજ આપે છે. પ એટલે પવિત્ર, ત એટલે તંદુરસ્તી અને ગ એટલે ગગન જેટલા વિશાળ બનો. આવી રીતે અમે ઓસ્કારમાં દરેક તહેવારો ઉજવીએ છીએ. ચોક્કસ, તો ભાઈએ ખૂબ જ સારી વાત કીધી, પતંગનો એક અનોખો અર્થ જ તેમને બતાવ્યો છે. શું કહેશો, આજે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છો? સેલિબ્રેટ તો ખૂબ સારું કરવાના છીએ અને ઓસ્કારની જેવી રીતે ખાસિયત છે કે ટેરેસ એમનું ખૂબ જ એટ્રેક્ટિવ છે, તો એ જ રીતે ટેરેસ પર આજે ખૂબ મજા કરવાની છે. અને જ્યારે કહેવાય ને કે પહેલો પાડોશી, પહેલો ધર્મ જે આપણો પાડોશીનો હોય છે અને ફર્સ્ટ આપણો એની સાથે જ જે તહેવાર હોય એની ઉજવણી, તો આજે પણ બધા જ પાડોશીઓને બધા મળીને સાથે એન્જોય કરવાના છીએ અને ખૂબ મજા કરવાની. ખાસ કરીને કોરોના કાળ બાદ આ પ્રથમ ઉત્તરાયણનો તહેવાર આવ્યો છે, કોની કોની સાથે એન્જોય કરવાના છો, કેવી રીતે કરવાના છો અને ક્યાં સુધી કરવાના છો, શું કહેશો?
એન્જોયમેન્ટનો તો કોઈ ખાસો ટાઈમ નથી રહેતો કે આ ટાઈમ લિમિટ હોતી જ નથી. જ્યાં સુધી બધા સાથે છે ત્યાં સુધી એન્જોય કરવાનું છે અને મજા કરવાની છે. અને વાત રહી કોરોના બાદની તો કોરોના પછી કહેવાય ને કે આ પહેલી એવી મકર સંક્રાંતિ છે કે જે બધા સાથે મળીને, કોઈ ટાઈમ લિમિટ નથી, કોઈ ગાઈડન્સ નથી, અને બધા સાથે મળીને ખૂબ એન્જોય કરવાના છે. બસ ચોક્કસ તો બધા ખૂબ સાથે મળીને એન્જોય કરવાના છે. શું કહેશો, કયા પ્રકારનો પ્લાન બનાવ્યો છે આજની ઉત્તરાયણના સેલિબ્રેશન? આમાં પહેલી સંક્રાંત છે, બધી વિંગ સાથે મળીને કરી હતી. બપોરે જમવાનો પ્રોગ્રામ છે. આ ઉપરાંત આજે અમારો તો ઠીક છે, પણ અમે ગઈકાલે જે અમારા જે સફાઈવાળા છે તેને ચીકી વિતરણ કર્યું છે. અગાઉ મેં ચેકીનું બધું વિતરણ કર્યું છે કે આપણી સાથે સાથે એ લોકોની સંક્રાંત ને બધું વ્યવસ્થિત જાય, સારી રીતે જાય એવો અમારો પ્લાનિંગ. ચોક્કસ તો અહીંયા નાના નાના ભૂલકાઓ પણ દેખાઈ રહ્યા છે કે જે પોતાની સાથે પતંગ અને ફિરકી લઈને આવી ચૂક્યા છે. શું કહીશ બેટા, ક્યારે પતંગ ચગાવવાની છો? થોડીક વારમાં પતંગ. બેન તું ક્યારે ચગાવવાની છો? જ્યારે બધા ચગાવશે ત્યારે ભેગું ચગાવવાનું. આપણે તો દીકરીઓ પણ કહી રહી છે કે થોડીક વારમાં જ્યારે બધા પતંગ ચગાવશે ત્યારે ચગાવશું. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આકાશના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે આ રંગીલું રાજકોટ છે, અને આ રંગીલું રાજકોટ છે તે ઉત્તરાયણની ઉજવણી મોડી શરૂ કરતું હોય છે અને મોડી સાંજ સુધી ઉત્તરાયણની મજા માણતું હોય છે. હાલ હજુ સુધી 10:15 વાગ્યાનો સમય થવા આવી ચૂક્યો છે, તેમ છતાં આકાશ છે તે ખાલી ખમ દેખાઈ રહ્યું છે. પરંતુ જેવા 11 વાગશે કે તરત જ આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો હાલ રાજકોટ વાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને રાજકોટ વાસીઓ 11 વાગ્યા બાદ પતંગ ચગાવતા હોય છે, પરંતુ તે પૂર્વે ઊંધિયાની તૈયારી રાજકોટમાં થઈ રહી છે. વેલકમ બેક, નજર કરીએ ને સમાચારો પર. તો શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પોક નગરી ગણાતી બારડોલી પંથકમાં, અને આ સાથે એક વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 108ને આવતા ઇમરજન્સી કોલની વાત કરીએ તો 108ને આવતા કોલ વધ્યા છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે, ગત વર્ષની સરખામણીએ કેસ વધ્યા છે. ઉત્તરાયણમાં જ્યારે દોરી વાગવાના કેસમાં વધારો થતો હોય છે, અને આ સાથે 108 પણ કાર્યરત છે, પરંતુ 807 જેટલા કોલ હજી સુધી 108ને આવ્યા છે. 108ને આવતા ઇમરજન્સી કોલમાં વધારો થયો છે, એટલે આપણે સેફ ઉત્તરાયણ મનાવીએ. ન્યૂ સિટી ગુજરાતી પણ અપીલ કરી રહ્યો છે કે આજના દિવસે સાવચેતી રાખીએ. ગત વર્ષની સરખામણીમાં આ વખતે કેસમાં વધારો થયો છે, અત્યાર સુધીમાં 807 જેટલા ઇમરજન્સી કોલ આવી ચૂક્યા છે. 108ને કોલ વધુ આવી રહ્યા છે. સડક સુરક્ષા અભિયાન ન્યૂ સિટીનું વિશેષ અભિયાન, સડક સુરક્ષા પર જાગૃતિ અભિયાન, અને અભિયાનને અમિતાભ બચ્ચનનો સાથ. બચાવીશું લોકોનું જીવન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પણ સાથ. સર મેરા એસા માનના હૈ કે અગર આપ એક ગાડી અફોર્ડ કર સકતે હૈ તો બચ્ચોં કે લિયે છોટી સી કુર્સી ભી અફોર્ડ કર સકતે હૈ, ઓર ઉસકો વહાં બેઠા કરકે સ્ટ્રેપ બાંધ કરકે બેલ્ટ બાંધ કરકે બેઠાઈએ, તાકી અગર માન લીજીએ દુર્ભાગ્યવશ કોઈ દુર્ઘટના હો તો વો સામને સીટ પે ના બેઠે, ક્યોંકિ સામને વાલા જો હૈ ના સર वो सबसे ज़्यादा घायल होता है. और बड़ी गाड़ी को हमेशा दोष देना, ट्रक के ड्राइवर को हमेशा दोष देना कि उसने गलती कर दी, बस के ड्राइवर को दोष देना, ये भी एक चलन सा ही है हमारे समाज. जी जी सर, ये समाज में लोगों में इस बात को धीरे धीरे ये ढालना होगा कि क्योंकि वो बड़ी गाड़ी है, क्योंकि वो ट्रक वाला है, इसलिए उसी की गलती है. ये इस विचार को बदलना होगा. हो सकता है कि कुछ गलती हो गई हो, लेकिन उसको उतर करके मारना शुरू कर देते हैं वो, कहीं ना कहीं ये एक समाज में एक बात सी, धारणा सी बन गई है. गलती इसकी है, इसको मारो. मारने से कुछ नहीं होगा सर. गलती हो गई है, कबूल करें, कानून का पालन करें, और पुलिस स्टेशन में जा करके आप इसको रिपोर्ट करें.